નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 3માં પાઠ 8 ગુજરાતીમાં કીડી હતી કે હાથી હશે એની ચોપડી પૂરીશું. પેજ નંબર તમારે 120 કાઢવાનું, જેમાં છે કે ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે શોધો અને લખો, બરાબર. એમાં નીચે પ્રાણીના નામ આપ્યા છે અને ક્યાં છે, તો આ ચિત્રમાંથી આપણને શોધવાને છે. તો આપણે પહેલાં કોને શોધશું, ચલો આ ચિત્રમાં તો આપણે પહેલાં સસલું, આ કોણ છે, સસલું. તો પહેલાંમાં લખશું સસલું. હવે ક્યાં છે, ક્યાં સંતાયું છે, તો ઊંચા ઘાસની પાછળ. ચલો બીજું કોને લેશો, તો વાઘ. આ કોણ છે, વાઘ. તો વાઘ ક્યાં છે, પહેલાં નામ લખશું વાઘ. તો વાઘ છે ગુફાની પાછળ. દેખાય છે ને તમને આ વાઘ ને ક્યાં છે, ગુફાની પાછળ. ચલો હવે કોને લેશું, સાપ. તો ચલો સાપને લઈએ, તે ક્યાં સંતાયું છે, થડની બખોલમાં. દેખો આ થડ છે ને, એની બખોલમાં. તો થડની બખોલમાં. હવે કોને લેશું, વાંદરો. ચલો વાંદરાને લઈએ, વાંદરો ક્યાં છે, ઝાડની ડાળી પાછળ. ઝાડની ડાળી પાછળ, બરાબર. આ ઝાડ છે ને, એની ડાળીની પાછળ વાંદરો છે. બોલો હવે કોને લેશો, સી લેશો, બરાબર. સીને, તો સી ક્યાં છે, તો સી પથ્થરની પાછળ. આ સી દેખાય ને, આ પથ્થર છે, એની પાછળ કોણ છે, સી. લખશું પથ્થરની પાછળ. હવે બાળકો, પેજ નંબર 121 એમાં શું છે, દોરો અને રંગ પૂરો. આમાં સરસ મજાનું હાથીનું ચિત્ર આપ્યું છે. તેમાં શું છે, ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ, સ્ર સ્ર આખું માથું, સૂંઢ, છ છ બધા પગમાં, શ શ મનપસંદ રંગથી લખો. તો આ રીતે આ તમારે અહીંયા સરસ એક ચિત્ર લખવાનું અને દોરવાનું છે. ચલો બાળકો, હવે પેજ નંબર 125 ઉપર જવાબ લખો, ટૂંકા પ્રશ્નો છે. તો પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી, તેનો જવાબ લખવાનો. પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે, ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો. હતો પણ તેની સૂંઢ અને ઉછડી તો દેખાતા હતા, બરાબર. બીજો પ્રશ્ન, તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું. તો આપણો જવાબ આવશે, તું તો ઝાડ કરતાં જાડો છે, એવું ટીકુએ ચંદુને કહ્યું.
कारण के चंदु पोहड़ा झाड़ पाछड़ संताय होतो, छता एनी सूंड अने पूछड़ी देखाता हता। तीजो प्रश्न छे, ज्यारे टीकू पांदड़ा नीचे संताई गई त्यारे चंदुए एने शोधवा शू शू कर्युं? तो आप लखवानू, जारे टीकू पांदड़ा नीचे संताई गई त्यारे चंदुए एने शोधवा आजु जोयू, बाजु जोयू, आगळ जोयू, पाछळ जोयू, ऊपर जोयू, नीचे जोयू, आम दौड़ियो तेम दौड़ियो, पण टीकू देखाई नहीं, तेने ने ते थाकीने हाँफवा लाग्यो। बराबर। चौथो प्रश्न छे, टीकू चंदू ने केम शोधी ना सकी? तो जवाब में आपड़ा आवशे, चंदू बुद्धि वापरीने मोटा मोटा गोल पत्थरो वच्चे पूंछ मो कान संकोरीने बेसी गयो हतो। ते एक पत्थरा जीवा क्यों ते पत्थरा जीवोच लागतो हतो, तेथी टीकू चंदूने शोधी ना सकी। राइट। टीकू ने क्यारे नवाई लागी? तो लखवानो जवाब में, टीकू जे पत्थर पर चढ़ेली हती ते पत्थर ऊभो थयो, ए पत्थर नहीं पण शू हतुं? हाथी ज एटले के चंदु ज हतो। ते जाणी टीकूने नवाई लागी।
છઠ્ઠો પ્રશ્ન છે, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો લખવાનું ચંદુ ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. બરાબર, આટલા સુધી બાળકો તમારે ચોપડીમાં લખી દેવાનું, પેજ નંબર 125 સુધી.